नमस्कार विद्यार्थी मित्रों, धोरण 6 चैप्टर नंबर 12 गुणोत्तर अने प्रमाण अने पार्ट 9 पार्ट 5 ની અંદર આપણે સ્વાધ્યાય 12.2 ના ક્વેશ્ચન 2 એના 6 દાખલા જોઈ ગયા. તો ત્યાર બાદ હવે પાર્ટ 9 એની અંદર સ્વાધ્યાય 12.2 એનો ક્વેશ્ચન 3 આપણે જોઈશું. सरकार से माटे
બંને ગુણોત્તરો સમાન છે માટે 40 વ્યક્તિ જેમ 200 વ્યક્તિ બરાબર ₹15 જેમ ₹75 માટે આપેલું વિધાન ખરો છે માટે આપેલું વિધાન ખરો છે બરોબર છે આ છે ચાલો તો શું કરવાનો સૌપ્રથમ આપણને વિધાન ખરો છે કે ખોટું શોધવાનું કે તો સૌપ્રથમ આપણે શું કરવાનું ગુણોત્તર શોધી નાખવું જો ગુણોત્તર સમાન હોય તો અને તો જ આપેલું વિધાન સત્ય છે બરોબર છે આ છે ચાલો દાખલો ત્યારબાદ હવે બીજો દાખલો જોઈશું દાખલા નંબર 2 તો બીજા દાખલાનું કામ શું છે 7.5 લિટર જેમ 15 લિટર 7.5 લિટર જેમ 15 લિટર બરાબર 5 કિગ્રા જેમ 10 કિગ્રા 5 કિલોગ્રામ જેમ 10 કિલોગ્રામ તો સૌપ્રથમ શું કરવાનું ગુણોત્તર મેળવવાનું તો 7.5 લિટર જેમ 15 લિટર બરાબર 7.5 લિટર તો 7.5 એના છેદમાં 15 બરાબર હવે 7.5 છે એને આપણે 75 લખી શકી 75 ના છેદમાં 10 તો એને ગુણ્યા 15 કરવાના એને ગુણ્યા 15 તો આપણને શું મળે 75 ના છેદમાં 150 બરોબર છે તો 75 ના છેદમાં 150 છે તો એનો ગુસાઅ આપણને શું મળશે 75 મળે તો ગુસાઅ બરાબર 75 તો 75 ને કેટલા વડે ગુણીએ તો આપણને 75 મળે તો 75 ગુણ્યા 1 એના છેદમાં 150 છે બરાબર તો 75 ને 2 વડે ગુણશું તો આપણને 150 મળી જશે તો 75 ગુણ્યા 2 75 75 11 તો બરાબર 1 ના છેદમાં 2 બરાબર 1:2 બરાબર તો 7.5 લિટર જેમ 15 લિટર નો ગુણોત્તર આપણને મળ્યો છે 1:2 ત્યારબાદ આગળ 5 કિગ્રા અને 10 કિગ્રા નો ગુણોત્તર 5 કિગ્રા જેમ 10 કિગ્રા નો ગુણોત્તર તો 5 આવશે અંશમાં એના છેદમાં 10 તો આનો ગુસાઅ આપણને શું મળશે 5 મળશે તો ગુસાઅ બરાબર 5 તો 5 ગુણ્યા 1 એના છેદમાં 5 2 10 5 5 યાદ 1 ના છેદમાં 2 બરાબર 1:2 બરોબર આપણને બંનેના ગુણોત્તર કેવા મળ્યા સરખા મળ્યા બંનેના ગુણોત્તર આપણને શું મળ્યા 1:2 1:2 માટે બંનેના ગુણોત્તરો સમાન છે
गुणोत्तरो समान छे। माटे 1.7.5 मीटर जेम 15 लीटर बराबर 5 किग्रा जेम 10 किग्रा माटे अपेलू विधान सत्य छे। केम तो बने ना गुणोत्तर आपने समान मळ्या एटले आ तो दाखला नंबर बीजो। ત્યારબાદ હવે જોઈશું દાખલા નંબર 3। ₹44 જેમ ₹20
બંનેના ગુણોત્તરો સમાન છે માટે આપેલું વિધાન સત્ય છે એટલે કે સાચું છે બરોબર ત્યારબાદ હવે જોઈશું દાખલા નંબર 4 दाखला नंबर 4 માં શું છે 32 મિનિટ અને 64 મિનિટ ચોથો 32 મિનિટ જેમ 64 મિનિટ બરાબર 6 સેકન્ડ અને 12 સેકન્ડ 6 સેકન્ડ જેમ 12 સૌપ્રથમ શું ચેક કરવાનું ગુણોત્તર તો ચલો ગુણોત્તર શોધીએ 32 મિનિટ જેમ 64 મિનિટ 32 મિનિટ 32 મિનિટ જેમ 64 મિનિટ તો 32 આવશે અંશમાં છેદમાં આવશે 64 આ 32 અને 64 છે બરાબર તેનો આપણને ગુસા શું મળશે તેનો ગુસા મળશે આપણને 32 તો 32 ને કેટલા વડે ગુણ્યા તો 32 મળે તો 32 એકા 32 અને 32 ને કેટલા વડે ગુણ્યા તો 64 થાય તો 32 દુ 64 32 32 ગયા 1 ના છેદમાં 2 બરાબર 1 જેમ 2 બરોબર તો 32 મિનિટ અને 64 મિનિટનો ગુણોત્તર આપણને મળ્યો 1 જેમ 2 બરોબર ત્યારબાદ આગળ 6 સેકન્ડ અને 12 સેકન્ડ નો ગુણોત્તર 6 સેકન્ડ જેમ 12 સેકન્ડ નો ગુણોત્તર બરાબર 6 આવશે અંશમાં છેદમાં આવશે 12 તો આનો ગુસા શું મળશે આનો ગુસા આપણને 6 મળે તો ગુસા બરાબર 6 6 ગુસા આપણને મળ્યો તો 6 એકા 6 અને 6 દુ 12 6 6 11 1 ના છેદમાં 2 બરાબર 1 જેમ 2 બરાબર આપણે ગુણોત્તર કેવા મળ્યા બંનેના ગુણોત્તર સમાન છે તો લખો બંને ગુણોત્તર સમાન છે માટે 32 મિનિટ જેમ 64 મિનિટ બરાબર 6 સેકન્ડ જેમ 12 સેકન્ડ બંનેના ગુણોત્તરો સમાન હોવાથી આપેલું વિધાન સત્ય છે બરાબર બંનેના ગુણોત્તરો સરખા છે તેથી આપેલું વિધાન સત્ય છે આ હતો દાખલા નંબર 4 ત્યારબાદ હવે જોઈશું દાખલા નંબર 5 દાખલા નંબર 5 ની રકમ શું કહે છે 45 કિમી અને 60 કિમી પિસ્તાલીસ કિમી જેમ 60 કિમી બરાબર 12 કલાક જેમ 15 કલાક 12 કલાક જેમ 15 કલાક તો આપણે જેમ આગળ કીધું તેમ સૌ પ્રથમ શું કરવાનું ગુણોત્તર શોધવાનું તો 45 કિમી
અને 60 ડિગ્રીનો ગુણોત્તર 45 ના છેદમાં 60 તો 45 અને 60 છે તો આનો ગુસાઅ શું મળશે આપણને ગુસાઅ આપણને 15 મળશે તો ગુસાઅ બરાબર પંદર બરાબર છે આ છે આપણો ગુસાઅ તો 15 ને કેટલા વડે ગુણશું તો આપણને 45 મળશે તો 3 વડે ગુણીએ તો મળી જાય 15 તરી 45 અને 60 છે તો 15 ને કેટલા વડે ગુણીશું તો આપણને 60 મળશે તો 15 6 60 15 15 11 તો 3 ના છેદમાં 4 બરાબર 3/4 બરાબર તો 45 કિમી અને 60 કિમી નો ગુણોત્તર આપણને મળ્યો 3/4 હવે આગળ 12 કલાક અને 15 કલાક 12 કલાક જેમ 15 કલાક બરાબર 12 કલાક ક્યાં આવશે અંશમાં એના છેદમાં આવશે 15 12 અને 15 છે તો ગુસાઅ આપણને શું મળશે 3 મળશે તો ગુસાઅ બરાબર 3 હવે 3 ને કેટલા વડે ગુણીશું તો આપણને 12 મળશે તો 3 6 12 અને 3 ને કેટલા વડે ગુણીશું તો 15 મળશે 3 5 15 10 11 તો 4 ના છેદમાં 5 બરાબર 4/5 હવે જોઈએ કે આપણને બંનેના ગુણોત્તર કેવા સમાન મળ્યા કે નહીં તો ચેક કરીએ તો 45 કિમી અને 60 કિમી નો ગુણોત્તર આપણને મળ્યો 3/4 અને 12 કલાક અને 15 કલાક નો આપણને ગુણોત્તર મળ્યો 4/5 તો બંનેના ગુણોત્તરો કેવા છે અલગ અલગ છે સરખા નથી માટે ગુણોત્તરો સમાન નથી એટલે 45 કિમી જેમ 60 કિમી ઇઝ નોટ ઇક્વલ ટુ એટલે કે સમાન નથી 12 કલાક જેમ 15 કલાક બરાબર માટે આપેલું વિધાન આપેલ વિધાન સાચું નથી બરાબર તો આ હતો સ્વાધ્યાય 12.2 નો ક્વેશ્ચન 3 તો ક્વેશ્ચન 3 માં આપણને શું શોધવાનું કીધું કે નીચેના વિધાનો ખરા છે કે ખોટા આપણને 5 ભાગલા જેની અંદર હતા બરાબર છે 5 ભાગલા આપણે જોયું કે બે ગુણોત્તર સમાન હોય તો અને તો આપેલું વિધાન સત્ય છે જો ન હોય તો આપેલું વિધાન સત્ય નથી બરાબર છે આટલું આપણે જોયું ક્વેશ્ચન 3 ની અંદર બરાબર છે તો ત્યારબાદ હવે ક્વેશ્ચન 4 સ્વાધ્યાય 12.2 નો ક્વેશ્ચન 4 ક્વેશ્ચન 4 શું છે જોઈએ ક્વેશ્ચન 4 ક્વેશ્ચન 4 ની રકમ શું કહે છે કે નીચેના ગુણોત્તરો પ્રમાણમાં છે કે નહીં તે નક્કી કરો જો ગુણોત્તર પ્રમાણમાં હોય તો તેનું મધ્યમ પદ અને અંતિમ પદ લખો નીચેના ગુણોત્તર પ્રમાણમાં છે કે નહીં તે ચકાસો નીચેના ગુણોત્તરો પ્રમાણમાં છે
છે કે નહીં તે ચકાસો। જો પ્રમાણમાં હોય હોય તો અંતિમ પદ અને મધ્યમ પદ લખો। આની અંદર આપણે શું કીધું છે કે નીચે આપણે આ થોડી દાખલા આપેલા છે, પ્રમાણમાં છે કે નહીં તે ચકાસવાનું છે, અને જો પ્રમાણમાં હોય તો તમારે અંતિમ પદ અને મધ્ય પદ શોધો, બરોબર છે। તો પહેલો દાખલો જોઈએ છે, એની અંદર એક અને રકમ શું છે 20 સેમી અને 2 મીટર, 20 સેમી 20 સેમી જેમ 2 મીટર બરાબર 40 રૂપિયા અને 160 રૂપિયા, રૂપિયા 40 જેમ રૂપિયા 160 બરાબર છે। હવે આપણે જોઈશું તો સૌપ્રથમ શું કરવાનું, આગળ આપણે જેમ ક્વેશ્ચન 1 2 અને 3 માં કર્યો તેમ જ ક્વેશ્ચન 4 ની અંદર સૌપ્રથમ શોધવાનું ગુણોત્તર। તો ગુણોત્તર શોધવાનું 20 સેમી જેમ 2 મીટર નું ગુણોત્તર શોધો। હવે પાર્ટ 1 આપણે આ ચેપ્ટર ની શરૂઆત કરી ત્યારે સૌપ્રથમ મેં તમને કહ્યું હતું કે ગુણોત્તર શોધવા માટે બંનેના એકમો સરખા હોવા એટલે કે સમાન હોવા ખૂબ જ જરૂરી છે। અહીંયા બંનેના એકમો કેવા છે, અલગ અલગ 20 સેમી અને 2 મીટર, બંનેના એકમો કેવા છે અલગ અલગ। તો સૌપ્રથમ આપણે શું કરીશું, બંને એકમો સરખા કરીશું, તો મીટરને સેમીમાં ફેરવશું તો 1 મીટર બરાબર 100 સેમી, 1 મીટર બરાબર 100 સેમી, તો 2 મીટર બરાબર કેટલા, તો 2 ગુણ્યા 100 બરાબર 200 સેન્ટીમીટર। હવે બંનેના એકમો કેવા થઈ ગયા સરખા થઈ ગયા સેન્ટીમીટરમાં, 20 સેમી અને 200 સેમી બરાબર, બંનેના એકમ કેવા થઈ ગયા સમાન થઈ ગયા બરોબર। હવે આપણે શોધીશું આગળ ગુણોત્તર, તો 20 સેમી અને 200 સેમી, તો 20 ના છેદમાં 200, 110 ડ્યુ એટલે 2 ના છેદમાં 20 બરાબર। તો આનો ગુસા શું મળશે આપણને, ગુસા આપણને કેટલો મળશે, બસો અને 20, આપણે રકમ ચેક કરી લઈએ એકવાર, 25 સેમી છે, 25 સેમી અને 1 મીટર, 25 સેમી અને 1 મીટર છે, સોરી આગળ આપણે ફરીથી કરીશું। પચીસ સેમી અને 1 મીટર, પચીસ સેમી જેમ 1 મીટર બરાબર રૂપિયા 40 જેમ રૂપિયા 160 બરાબર। હવે તમે એકવાર ચેક કરી લઈએ, 25 સેમી જેમ 1 મીટર અને રૂપિયા 40 જેમ 160 બરાબર। તો સૌપ્રથમ આપણે શું કરીશું, એકમ સરખા કરીશું, બંનેના એકમો અલગ અલગ છે એટલે સૌપ્રથમ એકમ સરખા કરવા માટે મીટરને સેન્ટીમીટરમાં ફેરવશું, તો 1 મીટર બરાબર 100 સેમી, આ બંનેના એકમ સરખા થઈ ગયા સેમી સેમી। તો હવે બંનેના ગુણોત્તર મેળવશો, તો 25 ના છેદમાં 100, તો આનો ગુસા શું મળશે આપણને, ગુસા આપણને 25 મળે, તો 25 ને કેટલા વડે ગુણશું તો આપણને 25 મળે, તો 25 ગુણ્યા 1 એના છેદમાં 100 ને કેટલા
पच्चीस ने कितना बड़े गुणीशु तो आपने सौ मिले तो पच्चीस सौ सौ पच्चीस पच्चीस या इतना छिन्ना चार बराबर एक जैन चार बराबर और गुणोत्तर सुनोगे आपने एक जैन चार यहाँ पर है आगे सुखी दूर से रुपया चालीस रुपया साइन रुपया चालीस जैन रुपया एक सौ साइन अया तो बने एकमों सरकार से एकम सरकार करवानी जरूर नहीं तो चालीस ना छिन्ना एक सौ साइन शून्य शून्य गियो तो चार ना छिन्ना सोल तो गुस्सा मन से आपने कह लो चार बराबर तो चार एक चार चौको चौको सो तो चार चार या एक ना छिन्ना चार बराबर एक जैन चार तो बने ना गुणोत्तर आपने क्या मरिया समान मरिया गुणोत्तर समान मरिया आपे ही संख्या की विषय प्रमाण में चाहिए जन क्या है बराबर गुणोत्तर समान हवा थी गुणोत्तर समान हवा थी आपे ही संख्या प्रमाण मां छे तेम कहेवाय बराबर छे तो प्रमाण मां संख्या पर लख्यु होय तो केवी रीते लखीशु पच्चीस सेमी जेम एक मीटर बराबर रुपया चालीस जेम रुपया एक सौ साठ अने बिजली से कितनी चलता है पच्चीस सेमी जेम एक मीटर प्रमाण रुपया चालीस जेम रुपया एक सौ साठ अब आपने शू शोधवा पूछू छे रकम जोईए नीचे आपेला गुणोत्तर प्रमाण में छे के नहीं तो ये तो आप चकासी लीधुं बने गुणोत्तर सामान है आप संख्या प्रमाण जो प्रमाण में हो तो अंतिम पद मध्य पद सको तो अंतिम पद शू अंतिम पद बराबर आप कीधुत अंतिम पद एट शू पहलू पद चौथु पद तो पच्चीस एक सौ साइन आ शू अंतिम पद बराबर मध्य पद शू मध्यम पद मध्य पद में क्या हो बीजु पद तीजु पद एक मीटर रुपया चालीस आज आप समझी क्या बदल शू शोधवा तो बने गुणोत्तर शोधवा जो गुणोत्तर सामान आए तो आपेली संख्या प्रमाण में त्यारबाद अंतिम पद मध्यम मध्यम पद तो अंतिम पद एटले शू पहलू पद चौथु पद पहलू पद चौथु पद पहलू पद चौथु पद ये जैसे अंतिम पद बीजू पद तीजु पद आ जैसे मध्यम पद बराबर आ तो दाखला नंबर एक दाखला नंबर बे दाखला नंबर बे रकम शू है ओगणचालीस लीटर और पांसठ लीटर ओगणचालीस लीटर जेम पांसठ लीटर छ लीटर छ बोटल दस बोटल
આપણે આપેલ છે રકમ સૌપ્રથમ શું કર શું કરવાનું 69 સુધીના 39 લીટર જેમ 65 લીટર બરાબર 39 આવશે અંશમાં છેદમાં આવશે 65 39 ને 65 તો આનો ગુસા શું મળશે આપણને 13 મળશે ગુસા બરાબર 13 13 ગુસા આપણને મળી ગયો તો 13 ને કેટલા વડે ગુણશું 39 મળશે તો 13 તારી 39 અને 13 ને કેટલા વડે ગુણીશું તો 65 મળશે તો 13 ગુણશું 65 13 ગયા તો 3 ના છેદમાં 5 બરાબર 3/5 તો આપણને ગુણોત્તર શું મળ્યો 3/5 બરાબર ત્યાર બાદ આગળ જોઈશું 6 ઘટક અને 10 ઘટક છ બોટલ જેમ 10 બોટલ તો 6/10 બરાબર તો આનો ગુસા શું મળશે આપણને 2 મળશે ગુસા બરાબર 2 તો 2×3 અને 2×5 2 11 તો 3/5 બરાબર 3/5 બંને ના ગુણોત્તર આપણને સમાન મળ્યા બરોબર બંને ના ગુણોત્તર સમાન છે ગુણોત્તર સમાન છે માટે આપેલી સંખ્યા સંખ્યા પ્રમાણમાં છે પ્રમાણમાં હોય તો શું શું થશે અંતિમ પદ અને મધ્યમ પદ તો 39 લીટર જેમ 65 લીટર બરાબર 6 બોટલ અને 10 બોટલ આને પણ બીજી રીતે આ લખી શકે 39 લીટર જેમ 65 લીટર પ્રમાણમાં 6 બોટલ અને 10 બોટલ તો અંતિમ પદ શું થશે અંતિમ પદ એટલે પહેલું પદ 39 લીટર અને છેલ્લું પદ 10 બોટલ અને મધ્યમ પદ બીજું પદ અને ત્રીજું પદ એટલે કે 65 લીટર અને 6 બોટલ બરાબર આ પ્રમાણ નંબર 2 તો શું કરવાનું સૌથી પહેલા ગુણોત્તર શોધવા ગુણોત્તર સમાન આવે તો આપેલી સંખ્યા પ્રમાણમાં છે અને અંતિમ પદ અને મધ્યમ પદ શોધો બરોબર છે આ તો દાખલા નંબર 2 તો દાખલા નંબર 3 છે એ રકમ છે 2 કિગ્રા અને 80 કિગ્રા અને 25 કિગ્રા અને 65 કિગ્રા તો જેમ આપણે પહેલો અને બીજો દાખલો ગણ્યા તેવી જ રીતે ત્રીજો દાખલો છે ત્રીજો દાખલાની તમે જાતે પ્રેક્ટિસ કરજો બરોબર છે ત્યારબાદ હવે આપણે જોઈશું દાખલા નંબર 4 દાખલા નંબર 4 દાખલા નંબર 3 તમે જાતે કોશિશ કરજો આપણે બધા દાખલા ગણ્યા તેવી જ રીતે શું કરવાનું દાખલા નંબર 3 માં તો સૌપ્રથમ એકમ સંખ્યા ન હોય તો એકમ સંખ્યા કરવાના ત્યારબાદ ગુણોત્તર મેળવવાનો જો ગુણોત્તર સરખો આવે તો આપેલી સંખ્યા પ્રમાણમાં છે બરોબર છે ત્યારબાદ તમે અંતિમ પદ અને મધ્યમ પદ મધ્યમ પદ શોધવાનું અંતિમ પદ એટલે કે પહેલું અને ચોથું અને મધ્યમ પદ એટલે કે બીજું અને ત્રીજું હવે જોઈશું દાખલા નંબર 4 તો જેની રકમ શું છે 200 મિલી જેમ 2.5 લીટર 200 મિલી જેમ 2.5 લીટર બરાબર
रुपया चार अने रुपया पचास, रुपया चार अने रुपया पचास एक बार हमारा फरी रकम चेक करी ले 200 मिली अने 2.5 लीटर बराबर छे अने चार अने पचास बराबर। हवे सौ प्रथम आपणे जोईशुं तो शुं गुणोत्तर मेळवीशुं। गुणोत्तर मेळवा माटे बंनेना एकमो समान होवा जरूरी छे। अहींया बे एकमो सरखा नथी। 200 मिली 2.5 लीटर तो सौ प्रथम आपणे शुं करीशुं एकम सरखा करीशुं। एकम सरखा करवा माटे 1 लीटर बराबर 1000 मिलीलीटर तो 2.5 लीटर बराबर कितना मिलीलीटर तो 2.5 एने गुणिया 1000 बराबर तो आपने कितना मळशे 2500 मिली बराबर। हवे बने एकम केवा थई गया सरखा थई गया तो हवे आपणे गुणोत्तर शोधीशुं। 200 मिली अने 2500 मिली तो 200 ना छेदमां 2500 शून्य शून्य गया तो 2 ना छेदमां 25 बराबर 2/25 आपणे गुणोत्तर शुं मळ्यो 2/25 आटलो गुणोत्तर आपणे मळ्यो बराबर। हवे आगळ जईशुं। આગળ શું છે? રૂપિયા 4 અને રૂપિયા 50 રૂપિયા 4 અને રૂપિયા 50 અહીંયા આપણે બંનેના એકમો સમાન છે એટલે તેનો ગુણોત્તર શોધીશું 4 ના છેદમાં 50 પણ ગુસા આપણને શું મળશે 2 મળશે તો ગુસા બરાબર 2 બે ગુણ્યા બે અને 25 ગુણ્યા બે 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 ગયા તો 2 ના છેદમાં 25 બરાબર 2/25 આપેલા બંને ગુણોત્તરો કેવા છે સમાન છે 2.25 અને 2.25 માટે આપેલી સંખ્યા પ્રમાણમાં છે માટે આપેલી संख्या प्रमाण मां छे बने गुणोत्तरो समान होवाना कारणे बराबर बने गुणोत्तरो समान आया तो आपेली संख्या प्रमाण मां छे। હવે શું કીધું અંતિમ પદ અને મધ્ય પદ તો પ્રમાણમાં છે તો પદ લખીએ 200 મિલી જેમ 2.5 લીટર બરાબર રૂપિયા 4 જેમ રૂપિયા 50 અને બીજી રીતે આપણે આમ લખી શકીએ 200 મિલી જેમ 2.5 લીટર પ્રમાણમાં રૂપિયા 4 અને રૂપિયા 50 બરોબર શું શોધવાનું છે અંતિમ પદ અને મધ્યમ પદ અંતિમ પદ બરાબર અંતિમ પદ કયું પહેલું અને ચોથું તો 200 મિલી અને રૂપિયા 50 અને મધ્યમ પદ બીજું અને ત્રીજું એટલે 2.5 લીટર અને રૂપિયા 4 બરાબર છે આ ભાગના નંબર 4 તો આપણે 5-9 ની અંદર સાંજે 12.92 ક્વેશ્ચન 3 અને ક્વેશ્ચન 4 જોયો સૌપ્રથમ આપણે શું શોધવાનું પ્રમાણમાં છે કે નહીં તે શોધવા માટે સૌપ્રથમ ગુણોત્તર શોધવાના ગુણોત્તર સમાન આવે તો આપેલી સંખ્યા પ્રમાણમાં છે બરોબર છે ત્યારબાદ તેનો અંતિમ પદ અને મધ્યમ પદ શોધવાનું કે તો પ્રમાણમાં હોય
तो पहलू पद अने चौथू पद तेने अंतिम पद कहे छे अने बीजा पद अने त्रीजा पद ने मध्यम पद कहे छे। आ आपणे 12.2 ની અંદર શીખી ગયા। અહીંયા આપણો 12.2 પૂર્ણ થાય છે। આપણે આગળ પાર્ટ 10 ની અંદર આગળ જોઈશું। થેન્ક યુ।